નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે મિત્રો વાત કરીશું ધોરણ છની અંદર પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા છે પીએસસી બે હજાર બાવીસ ત્રેવીસની તેના પેપરનું મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું જે આજે લેવરાઈ ગઈ છે પરીક્ષા તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીશું તેના પહેલાં તમે ચેનલમાં વાર આવેલા હોય તો ચેનલ નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેના પર મિત્રો ડબલ ક્લિક કરી ચેનલને એકવાર વસે સબસ્ક્રાઇબ કરી લેજો ચાલો મિત્રો સોલ્યુશન કરીશું અહીંયા મિત્રો જે સાચુંની નિશાની છે એ ખરી રીતે પેપર વિદ્યાર્થી દ્વારા સોલ્યુશન કરેલું છે ખોટું છે હું તમને સાચું સોલ્યુશન કરી બતાવું છું પહેલું છે દામેન તો મેદાન હવે ફર ફરજસન એટલે અહીંયા મિત્રો અક્ષરો યોગ્ય રીતે ગોઠવી બનતો પ્રચલિત શબ્દ શોધવાનો છે ફર જસન એટલે મિત્રો સફરજન થાય છે બીજું છે કણસલામાંથી મિત્રો બાજરીના દાણા ઘાડી લીધા પછી રહેતા ફોતરાને શું કહેવાય છે તો મિત્રો તેને કાચલી કહેવામાં આવે છે ત્રીજું છે આંગળનો જાદુ મારા આંગળા આંગ આંગળાનો જાદુ ગીતના કોણ છે મિત્રો આ એ તમારે કોમેન્ટ બોક્સની અંદર તેના જે કવિ છે એને તમારે મિત્રો કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે ઘૂમ્મટવાળા ઝૂંપડાને શું કહેવાય તો મિત્રો તેને કૂબો કહેવામાં આવે છે તમારે ખાલગ્યા કામ છે તમારે કોનું કામ છે દરજો એટલે શું મિત્રો દરજો એટલે હોદો થાય છે સાતમું છે કયા શબ્દને અજવાળા સાથે સંબંધ નથી તો મિત્રો અહીંયા આપેલું છે મીણબત્તી સૂરજ દીવો એ છે એને અજવાળા સાથે સંબંધ છે જ્યારે માટલું એને સંબંધ નથી આઠમું છે ઋતુરાજ કઈ ઋતુને કહેવાય તો મિત્રો ઋતુરાજ વસંત ઋતુ હોય તેને કહેવામાં આવે છે મારી બોલ પેન સસ્તી છે તો અહીંયા આવશે સસ્તી કઈ જોડણી સાચી છે તો મિત્રો અહીંયા હોશિયારની જોડણી સાચી બને છે લાગ એટલે મિત્રો અહીંયા લાગ એટલે તક કે યોગ્ય સમય થશે આમાંથી ક્રિયા થઈ તો આમાંથી ક્રિયા મિત્રો તાળી પાડવી એ ક્રિયા કહેવાય છે કહ્યા ગરવું એટલે મિત્રો કહ્યું કરે એવું અથવા કહીને કરે એવું તો કહ્યું કરે એવું થતું હશે ખોટી જોડણી કઈ છે અહીંયા મિત્રો ખોટી જોડણી આપેલી છે જીદ અભિલાષા અતિશય અને કુકડી તો મિત્રો અહીંયા જો મને અભિલાષા થોડીક એવું લાગે છે ખોટી જોડણી હોઈ શકે ધારી શું છે મિત્રો ધારી છે એ એક મીઠાઈ છે એક મીઠાઈનું નામ છે જે આપણે કારી ખાતા હોય છે કુશળનો સમાનાર્થી તો મિત્રો કુશળ એટલે પ્રવીણ થાય આમાંથી અલગ પડતો શબ્દ મિત્રો આમાંથી અલગ ટેબલ પડે છે બાકી બધા વાહનના નામ છે પરથારો એટલે શું તો મિત્રો પથારો પગથિયા બીજાનો કે નાનો ઓટલો તો પરથારો એટલે નાનો ઓટલો નીચેનામાંથી કઈ જોડણી સાચી છે તો મિત્રો જોડણીની સાચીની વાત કરી છે ડાળ એટલે પોપટ પાળ પારેવું તો અહીં આવશે સાચી એટલે મહેલ મરઘો ડાળમાંથી પોપટ પાળમાંથી પારેવડું બરાબર એટલે આપેલ તમામ આવી શકે છે મિત્રો કઈ જોડણી સાચી છે તો અહીંયા મિત્રો નૈઋત્ય જે છે તે સાચી છે કદરૂપોનો વિરોધાર્થી તો સુંદર થાય હિમાલયની સૌથી ઊંચો પર્વત આ વાક્યમાં સંજ્ઞા મિત્રો હિમાલય થશે સંજ્ઞા ધાબડધીંગી ખાલિયાની ચિડિયાઘરમાં એક વાડામાં રાખવામાં આવી મિત્રો આનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો ડૉક્ટર બાબાસાહેબભાઈ આંબેડકરના આંબેડકરને કયા વર્ષે ભારત રત્નનો સન્માન આપવામાં આવ્યું તો મિત્રો એમને ઓગણીસો ને એકાણુંમાં આપવામાં આવેલું છે સળવળ્યું એટલે ગરકાય થયું ઊંડી ગયું ધીમેથી હલ્યું કે સળગી ગયું તો સળવળ્યું એટલે ધીમેથી હલ્યું બરાબર એના પછી દુંદાળા શબ્દનો શું થાય મોટા મનવાળા મોટી ફાંદવાળા દૂંદાળા એટલે મોટી ફાંદવાળા થાય છે હોળીનો તહેવાર કયા માસમાં આવે તો મિત્રો હોળીનો તહેવાર ફાગણ માસમાં આવે છે કેસુડાના ઝાડનું બીજું નામ તો મિત્રો કેસુડાની ખાખરો કહેવાય છે ગુજરાતની પૂર્વ બાજુએ અડીને કયું રાજ્ય છે તો મિત્રો ગુજરાતની પૂર્વ બાજુની વાત છે તો ત્યાં આવશે મધ્યપ્રદેશ સાથે મળીને બુમાબૂમ તથા તુફાન કરવું તે તો તેને મિત્રો ધીંગામસ્તી કહેવાય એકત્રીસમો છે ગાયના જૂથ કે સમૂહને ખાગ્યા કહેવાય તો તેને મિત્રો ધણ કહેવામાં આવે છે પત્ર લખનારે પોતાનું નામ સરનામું તથા તારીખ પત્રમાં કઈ જગ્યાએ લખવા જોઈએ તો મિત્રો પત્રમાં જમણી બાજુએ લખવા જોઈએ પત્રના મથાળે જમણી બાજુ પત્ર લખને પોતાનું નામ સરનામું તથા તારીખ પત્રમાં બરાબર મથાળે જમણી બાજુ ઉલ્લાસનો સમાનાર્થી તો મિત્રો ઉલ્લાસ એટલે ઉડનારું આવનારું ઉછીનું કે આનંદ ઉલ્લાસ એટલે આનંદ થાય છે રાત્રિના અંધકારમાં ક્યુ જીવડું ટમટમતું હોય છે તો મિત્રો આવે છે નર્મદા નદી ક્યાં સરોવરમાંથી નીકળે છે તો મિત્રો અમરકંટક નામના નીકળે છે છે નીચેનામાંથી નીચેનામાંથી સર્વનામ કયો છે તો રમેશ મહેશ જંગલ અને તેના તો તેના એ સર્વનામ કહેવાય ખેદાન મેદાન કરવું એટલે મિત્રો મેદાન મોટું કરવું બગાડી નાખવું મેદાનમાં ખાડો કામ પૂરું કરવું એટલે બગાડી નાખવું સંજ્ઞાને બદલે જે પદ વપરાય તેને મિત્રો ખાલગ્યા કહે છે તો સર્વ સંજ્ઞાના નામે સંજ્ઞાના બદલે જે પદ વપરાય તેને સર્વનામ કહેવાય ઓગણચાલીસમું જે કાવ્યની કાવ્યની પંક્તિને અંતે સરખા ધાવનીવાળા શબ્દની શું રચાય છે તો મિત્રો ધવનીવાળાને પ્રાસ રચાતા હોય છે એના પછીની વાત કરીશું રૂઢ વેગળું ભરે જેવા લોકબોલીના શબ્દોને ખાલક્યા શબ્દો કહેવાય તો તેને મિત્રો સમાનાર્થી વિરુદ્ધાથી તત્સમ કે તળપદા રૂડપ વેગળું ભેર જેવા લોકબોલીના શબ્દો તો એને તળપદા કહેવાય છે મિત્રો એના પછી કંઈ જોડણી ખોટી છે તો અહીંયા અગ્નિ શક્તિશાળી ધીંગામસ્તી ગિલ્લી દંડા તો અહીંયા મિત્રો ગિલ્લી દંડા અને ધીંગામસ્તી તમે જોઈ શકો છો એક ધીંગામસ્તી આપેલો છે એને થોડોક આપણે જોઈ લઈએ તમને અહીંયા નહીં આપેલા અમુક પ્રશ્નો મિત્રો આપેલા છે જો આ ધીંગામસ્તી અહીંયા છે એ સાચું જ છે તો અગ્નિ શક્તિશાળી બરાબર તો અહીંયા શક્તિશાળી છે મિત્રો ખોટી છે બાકીની બધી સાચી છે ગણેશજીએ કેટલી વાર માતા પિતાની આસપાસ પ્રદિકણા કરી તો મિત્રો ચોસઠ અડસઠ બાસઠ કે સડસઠ તો ચોસઠ તીર્થ કહેવામાં આવે છે બરાબર શબ્દોકશના ક્રમ પ્રમાણે કયા શબ્દો ગોઠવાયેલો છે તો મિત્રો સૌપ્રથમ આવે આધાર ગાન પંખી દુનિયાને ને સાથ ક્યુ શબ્દ જૂથ જૂદું પડે છે તો ચૂચું એટલે ઉંદર બોલે ડણક સિંહ કરે કુકુ કોયલ ગર્જના ડણક તો ખોટું છે કયો રૂઢિપ્રયોગનો અર્થ સાથે બંધ બેસતો નથી તો મિત્રો દિલ જીતી લેવું એટલે પ્રિય થઈને જવું જળજળિયા આવવા એટલે આંખમાં આંસુ આવી જવા જીવની જેમ સાચવું એટલે ખૂબ કાળજી રાખવી છાતી ચાલવી એટલે ભય હોવો એટલે આ ખોટું છે એટલે બંધ બેસતો નથી અશ્વિન કેવો દયાળુ યોગ્ય અશ્વિન કેવો દયાળુ યોગ્ય ચિહ્ન મૂકો તો અશ્વિન કેવો દયાળુ તો અહીંયા આવશે આવશે કેવો દયાળુ છે એમ ચરણોમાં ચરણોમાં કાવ્યનો કાવ્ય કાવ્ય પ્રકાર તો મિત્રો જે છે એ ઉર્મી ગીત સૌર્યગીત પ્રકૃતિ કે લોકગીત ચરણોમાં એ મિત્રો લોકગીત છે કોમેન્ટ બોક્સમાં મિત્રો સાચું જણાવજો મને ઓછો ખ્યાલ છે એનો બકરીના બચ્ચાને ક્યાં નામે ઓળખવામાં આવશે તો તેને મિત્રો લવારું કહેવાય આંખના જળ આવવા રોઢી પ્રયોગ અર્થ થાય છે આંખમાં આંસુ આવવા આંખમાં ગલગલિયા બળતરામાં કચરો તો આંસુ આવવા સાચી જોડણી મિત્રો અહીંયા નિયમિતની સાચી જોડણી તમારે બતાવવાની છે તો અહીંયા મિત્રો નિયમિતની સાચી જોડણી આ થશે એના પછી મિત્રો અલગ અલગ પ્રકારના બીજા પ્રશ્નો છે આપણે અહીંયા પચાસ સુધીનું સોલ્યુશન જોયું નેક્સ્ટ વિડીયો છે એ મિત્રો આપણે એકાવનથી ને સો સુધીનો બનાવીશું પછી બીજા અલગ અલગ પ્રકારના બધા જ વિડિયો મિત્રો મૂકીશું વિડીયો લાબો ના બની જાય એટલે આપણે ગુજરાતીનો પહેલો જોઈ લઈએ છીએ તો આશા છે કે તમને આપણો મિત્રો વિડીયો જો ગમ્યો જશે અને વિડીયો ગમે હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા